હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત અપડેટ્સમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 9 વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું IMP પ્રશ્નપત્રનું સોલ્યુશન. આ પ્રશ્નપત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે આ પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને આમાંથી ક્વેશ્ચન હશે જ. તેમજ અન્ય વિષયોના પણ વિડીયો ન જોયા હોય તો ઉપરનું કાટ ક્લિક કરીને જોઈ લો. જોઈએ સૌથી પહેલો વિભાગ એ, જેમાં 16 ગુણના પ્રશ્નો હશે, એક એક ગુણના પ્રશ્નો હશે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, એક ઘન પદાર્થ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળે છે, તો આ પદાર્થ ખાલી જગ્યા કેલ્વિન તાપમાને પીગળે છે તેમ કહેવાય. તો શું હોય, કેલ્વિનમાં ફેરવવા માટે 273 એડ કરવાના હોય, એટલે 273 એડ કરીએ તો 293 કેલ્વિન જવાબ આવશે. સેકન્ડ ક્વેશ્ચન, દરિયાના પાણીમાંથી મીઠું અલગ કરવા સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વપરાય છે, આ વિધાન સત્ય છે કે અસત્ય? તો શું આવશે, અસત્ય આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2 મોલ કાર્બનમાં કાર્બન પરમાણુઓની સંખ્યા જણાવો. 1 મોલમાં પરમાણુની સંખ્યા હોય 6.022×10^23. 2 મોલમાં એટલે કે 2 વડે ગુણવાના છે, તો જવાબ આવશે 12.044×10^23. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલા સંયોજનોના નામ અને તેમના રાસાયણિક સૂત્રને સાચી રીતે જોડો. તો પહેલો છે સોડિયમ ઓક્સાઇડ, તો સોડિયમ ઓક્સાઇડ સામે શું આવશે, Na2O. પોટેશિયમ નાઇટ્રેટ, તો આવશે KNO3. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોનની શોધ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કરી હતી, તો ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી, જે થોમ્સને કરી હતી. ન્યુટ્રોનની શોધ ચેડવિકે કરી અને પ્રોટોનની શોધ કરી ગોલ્ડસ્ટીને કરી, બરાબર. પરમાણુ માટે નીચેનામાંથી સાચા વિધાન અથવા વિધાનો પસંદ કરો. તો શું આવશે, સાચું વિધાન છે એ, પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવેલા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ આકૃતિને ઓળખો. તો શેની આકૃતિ છે, ચેતાકોષની આકૃતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો, સ્વપોષી સજીવો અને પરપોષી સજીવોની શારીરિક રચનામાં મૂળભૂત ભિન્નતા જણાવો. તો શારીરિક રચનામાં મૂળભૂત ભિન્નતા હોય કોષની, કે જેમાં સ્વપોષીમાં હરિતકણ આવેલા હોય છે, જ્યારે પરપોષીમાં હરિતકણો આવેલા હોતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપેલા રોગોમાંથી વાયરસ દ્વારા ફેલાતા રોગોને ઓળખો. તો શું આવશે, વાયરસ દ્વારા કયા કયા ફેલાય, તો એક તો ઇન્ફ્લુએન્ઝા છે, બરાબર ને, અને બીજો છે ડેન્ગ્યુ તાવ. નેક્સ્ટ છે, સામાન્ય શરદી ઉધરસમાં એન્ટીબાયોટિક દવા લેવી જોઈએ કે નહીં અને કેમ? તો એનું સીધું જવાબ છે નહીં, કારણ કે જે શરદી કે ઉધરસ છે તે વાયરસથી થાય છે અને એન્ટીબાયોટિક દવા બેક્ટેરિયાથી જે રોગ થાય તેના માટે લેવામાં આવે છે, એટલે એન્ટીબાયોટિક દવા લેવી જોઈએ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગતિ કરતા કોઈ પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખામાં મળે છે, તો તેની ગતિનો પ્રકાર જણાવો. તો કઈ ગતિ હશે, નિયમિત ગતિ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું ઉદાહરણ નિયમિત વર્તુળમય ગતિનું નથી? તો કયું, બી, વર્તુળાકાર પથ પર રેસિંગ કારની ગતિ, કારણ કે રેસિંગ કારની ગતિ કેવી ચેન્જ થતી જાય ને, એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચંદ્ર પર તાપમાન કેટલું હોય છે? તો મિત્રો, ચંદ્ર પર તાપમાન રાત્રે -173 ડિગ્રી સેલ્સિયસથી દિવસે 127 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. આ ક્વેશ્ચનમાં થોડી કોર્સ બહારનું પૂછવું એવું છે, કારણ કે અહીં ચંદ્ર પર વજન કેટલું હોય એવું પૂછવાનું પૂછી શકાય, જે 6ઠા ભાગનું આવે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગ્રીન હાઉસ અસર એટલે શું? તો ગ્રીન હાઉસ અસર એટલે શું? તો કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતા રોકે છે અને વાતાવરણમાં આવેલા આ પ્રકારના વાયુઓનો વધારો સમગ્ર વિશ્વના સરેરાશ તાપમાનને વધારે છે, તેને ગ્રીન હાઉસ અસર કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના તત્વોમાંથી ગુરુ પોષક તત્વ કયું છે? તો શું આવશે, નાઇટ્રોજન આવશે. મધમાખી ઉછેરમાં મધ સિવાય મળતી પેદાશો જણાવો. તો શું આવશે, મીણ. મધ સિવાય બીજું શું ઉત્પન્ન થાય છે, મીણ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સિવાય વિભાગ બી ના જે પ્રશ્નો છે તમને સ્વાધ્યાયમાંથી મળી જશે, અને આ પ્રશ્નો જરૂરથી કરજો કારણ કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે
અને આમાંથી ક્વેશ્ચન હશે જ, એટલે દરેકે દરેક ક્વેશ્ચન કરી લેજો. સૌથી પહેલાં આ પ્રશ્ન કરજો, બીજા પછી કરજો. ઓકે ફ્રેન્ડ્સ, અને તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો, જેથી તમને સૌથી પહેલાં વિડીયોસ મળે, તેમજ ધોરણ 10ના જે NCERTનો નવો કોર્સ આવશે તેના પણ વિડીયો તમને આ ચેનલ ઉપર મળવાના છે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો તમારા મિત્રો જોડે, જેથી અમને સતત આવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.